આવકવેરા વિભાગે નાકુડા ગ્રુપ સામે કાર્યવાહી શરૂ કરી છે. આવકવેરા વિભાગે 103 કરોડ રૂપિયાના બાકી વેરાની વસૂલાત મુદ્દે કાર્યવાહી શરૂ કરી છે. આ મામલે માંડવી ખાતે નાકુડા ગ્રુપની ફેક્ટરી સીઝ કરવામાં આવી છે. મહત્વનું છે, 2010થી નાકુડા ગ્રુપે આવકવેરો ચૂકવ્યો નથી ત્યારે હવે આવકવેરા વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા સીબીઆઈ દ્વારા 2000 કરોડના લોન કૌભાંડ મામલે નાકુડા ગ્રુપના ચેરમેન અને ડિરેક્ટરની ધરપકડ કરવામાં આવી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા શૈલેષ અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. શૈલેષ, જે નાકુડા ગ્રુપ વિરુદ્ધ હવે કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે 2010થી વેરા વસૂલાત બાકી છે, કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? જી, સુરત આવકવેરા વિભાગે અત્યારે એક સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કર્યું છે. તેમાં ખાસ કરીને જે બાકી આવકવેરો છે તે વસૂલવા માટે આક્રમક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં નાકુડા ગ્રુપનો 103 કરોડનો આવકવેરો લગભગ 2010થી અત્યાર સુધીમાં બાકી રહ્યો છે. અસંખ્ય નોટિસો આપવામાં આવી છે, આમ છતાં હજી સુધી આવકવેરો નાકુડા ગ્રુપ દ્વારા ભરવામાં આવ્યો નથી. તેને પગલે જ ફેક્ટરી સીલ કરવાની કાર્યવાહી કરી છે. હું આપને યાદ અપાવું કે નાકુડા ગ્રુપ્સ ઉપર સીબીઆઈની પણ રેડ થઈ હતી. મિલકતોનું ઓવર વેલ્યુએશન કરીને લગભગ 2000 કરોડની લોન લેવામાં આવી હતી અને એ મામલે ઓવરસીઝ બેંકના અધિકારીઓ કર્મચારીઓની પણ સંડોવણી બહાર આવી હતી. હાલમાં આ સમગ્ર પ્રકરણમાં સીબીઆઈએ ધરપકડો કરી છે, તપાસ ચાલી રહી છે. એ દરમિયાનમાં નાકુડા ઇન્ડસ્ટ્રી ઉપર આ એક નવો કાર્યવાહી શરૂ થઈ છે અને આવકવેરા વિભાગ આગામી દિવસોમાં હજુ વધુ મિલકતો સીઝ કરે તેવી શક્યતા છે. આભાર શૈલેષ, આપનો સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે.